વિરમદામનું સ્વાગત છે. જૂનાગઢનો મહાશિવરાત્રીનો મેળો એટલે સાધુ સંતોનો મેળો. મેળાના પ્રારંભથી અંત સુધી ભારતભરમાંથી સાધુ સંતો ઉમટી પડતા હોય છે. પોતાના સંપ્રદાયના રીતિરિવાજ મુજબ ભગવાન શિવની આરાધના કરે છે. ચાલુ વર્ષે સરકાર તરફથી મેળાની મંજૂરી મળતા સાધુ સંતોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. ભવનાથમાં દૂરથી આવેલા સાધુ સંતોએ પોતાના હાથો ધૂણા બનાવી પ્રજ્વલિત કર્યા છે. હાથે આ ધૂણા બનાવીને પ્રજ્વલિત કરવાનું એક પહેલેથી જ મહત્વ રહેલું છે. પ્રારંભ 25 ફેબ્રુઆરીના રોજ ભવનાથ મંદિરમાં ધ્વજારોહણ બાદ થશે. ધૂના યુગો યુગો સે ચલતા હૈ, ચારો યુગો સે ભગવાન કા ધૂના ચેતન હી હૈ, જિસકો કહેતે કે આરંભ મે, પ્રારંભ મે ઓર શુરુઆત સે અંત તક હૈ. જબ તક યે ધૂના ચલ રહા હૈ તભી તક ભજન હો રહા હૈ, યાની કે ધૂના હમારા સ્વયં ભગવાન હૈ, જો તીનો લોક મે, આકાશ મે ધૂને કી અગ્નિ, પૃથ્વી લોક મે ધૂના સ્વયં ઓર પતાલ મે ધૂને કી અગ્નિ સ્થાપિત રહેતી હૈ, જો તીનો સ્થાન પે હમેશા ચેતન હી રહેતી હૈ. હવે વાત પોરબંદરના એક એવા વ્યક્તિની જેણે પોતાની પુત્રીની કસ્ટડી મેળવવા માટે લાંબો કાનૂની જંગ લડ્યા અને કાયદાકીય જીત મેળવી. આ વ્યક્તિ સગીર વયની દીકરીનો પિતા તો હતો, પણ ટ્રાન્સજેન્ડર કરી તેઓ પુરુષમાંથી સ્ત્રી બની ગયા. આ છે બિજલ મહેતા, કે તેઓ જેઓ એક સમયે ઓળખાતા હતા નિલેશકુમાર ભાઈશંકર મહેતા તરીકે. રાણાવાવની મામલતદાર કચેરીમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા નિલેશ મહેતાને તેમની પ્રથમ પત્ની હકીક પુત્રીનો જન્મ થયો. લગ્ન જીવન લાંબુ નહીં ટકતા પ્રથમ પત્નીને છૂટાછેડા આપ્યા. તે સમયે જ પુત્રીને કાયમી ધોરણે પોતાની પાસે રાખવાનું નક્કી કર્યું. ત્યારબાદ આજે નિલેશ મહેતાએ બીજા લગ્ન કર્યા, પરંતુ બીજી પત્નીને પણ કેટલાક સમય પછી છૂટાછેડા આપ્યા. પરંતુ બીજી પત્ની નિલેશભાઈની પ્રથમ પત્ની થયેલી દીકરીને લઈને ચાલ્યા ગયા. બીજી પત્ની પિયરે જતા રહેતા નિલેશભાઈએ પોતાની સગીર પુત્રીનો કબજો મેળવવા માટે પોરબંદરની નીચલી કોર્ટમાં અરજી કરી હતી, જે અરજી કોર્ટે ફગાવી દીધી હતી. પરંતુ નિલેશભાઈ ઉર્ફે બિજલ મહેતા હાર્યા નહીં. તેમણે કોર્ટના ઓર્ડરને પડકાર્યો અને અંતે લાંબી કાનૂની લડાઈ બાદ તેઓ તેમની સગીર દીકરીનો કબજો મેળવવામાં સફળ રહ્યા. નિલેશભાઈ ટ્રાન્સજેન્ડર બદલાતા તેઓ પુરુષમાંથી સ્ત્રી બની ગયા. આજે ઓળખાય છે બિજલ મહેતા તરીકે. એકચ્યુઅલી નિલેશકુમાર મહેતા છે, એણે પ્રથમ લગ્ન થી એક પુત્રી એને થયેલી, પછી પેલી વાઇફ સાથે એને પણ બનાવ ઊભો થતા એની સાથે ડિવોર્સ લીધેલા. ડિવોર્સ લીધા પછી એણે નવા બીજા મેરેજ કર્યા અને પછી આફ્ટર દેટ એણે પોતાનું સેક્સ ચેન્જ ઓપરેશન કરાવી નાખ્યું અને સી બીકેમ અ વ્યુમેન, ટ્રાન્સજેન્ડર થઈ ગયા ટૂંકમાં. એટલે જે ડોક્ટર હતી એ જે પહેલાં લગ્નથી વનથી એને જે નવા વાઇફ હતા એ લઈને જતા રહ્યા. એની વાઇફ નવા વાઇફ હતા, એ સેકન્ડ વાઇફ, એને લઈને જતા રહ્યા. એટલે નિલેશકુમારે એક એપ્લિકેશન 97 નીચે મૂકાયેલી નીચેની કોર્ટમાં કે ભાઈ જે કસ્ટડી છે એ ઇલીગલ કન્ફાઇનમેન્ટ છે, કારણ કે એનો નેચરલ ગાર્ડિયન હું છું અને એનો કસ્ટડી મને મળવી જોઈએ, એવી એપ્લિકેશન કરી. એટલે નીચેની કોર્ટે, જે એમએફસી કોર્ટે, ઇટ વોઝ રિજેક્ટેડ બાય જે એમએફસી કોર્ટ. હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.